देवै सदा मन्ना
Hare Rama, Hare Rama.
न पदारविन्दम् मुखारविन्दे विनवे शयन् वटस्य पत्र परमात्मना सानिध्यमा उपस्थित सर्वे श्रोताजनों ने व्यासपीठ ऊपर थी खूब भाव साथे जय श्री कृष्ण नमस्कार प्रणाम भगवान ना दिव्य वांगमयनी अंदर अपने प्रवेश करिए छे। सवार मां भगवान ने खूब प्रेम थी विराजित किया। बे श्लोक नु गान करी अपने कथा ने विराम आप्यो। जेने सांभळवा बेसवू छे जेना माटे आपणे समय ने खर्चीए छीए जेना माटे आपणे धन समर्पित करी रह्या छीए ते तत्व शुं छे ए पहेला समजवू जोईए। अने समजणनुं नाम ज कोई पण ग्रंथनुं महात्म छे। महात्म एटले महत्व। तो छ अध्यायनी अंदर सुत पुराणीए भागवत तत्वनु महात्म वर्णयु छे। सचिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जेनाथी आ समग्र विश्वनी उत्पत्ति थई छे जे समग्र विश्वनी उत्पत्तिना स्थितिना रक्षक छे અને જરૂર પડે ત્યારે એ સમગ્ર સૃષ્ટિનું વિસર્જન કરે છે એવા સતચિત આનંદ આપવા વાળા એ ભગવાન અમે આપના શ્રી ચરણમાં છીએ। અદ્ભુત છે ભાગવત અમે નમીએ છીએ એનો અર્થ એવો છે ખાલી માથું અને નુમહનો અર્થ અમે સમર્પિત છીએ। સમર્પિત હોય તો વજન ના લાગે પણ નમીએ તો વજન લાગે। સમર્પિત નો અર્થ છે સ્વીકાર। સામેથી કે કોઈ વસ્તુ તમે એક્સેપ્ટ કરશો સામેથી કોઈ વસ્તુનો તમે સ્વીકાર કરશો તો તમને એનો વજન નહીં લાગે। કોઈ પણ જિમ્મેદારી હોય એ તનની હોય એ મનની હોય એ ધનની હોય
શરીરને ઘસવાનું હશે ને કોઈ કે ભાઈ તમારે કરવું પડશે, કરવું પડશે એ વસ્તુ અલગ છે અને કરવું છે એ વસ્તુ પણ અલગ છે. તેથી નમઃ હે ભગવાન, અમે તમારા શ્રી ચરણમાં સમર્પિત છીએ. શા માટે સમર્પિત થવું છે? ભગવાન અમારે તમારી પાસેથી સત્ત જોઈએ છે. ભગવાન તમારી પાસેથી અમારે આનંદ જોઈએ છે અને ભગવાન તમારી પાસેથી અમને સમજણ જોઈએ છે. જો સત્ય હોય ત્યાં જ સમજણ હોય, સમજણ હોય ત્યાં જ આનંદ હોય. મજા આવે પણ આનંદ નો આવે. આપણે ક્યાં ઘણી વાર બહુ મજા આવી હો ભાઈ, આમ જો વાડીએ ભજીયા બનાવ્યા બધું જે મજા આવી છે બહુ મજા આવે, પણ આનંદ નો આવે. કારણ શું? એ ભોગ છે, એની તમને તૃપ્તિ થઈ જશે એટલે નફરત ઉત્પન્ન થશે. એટલે ભગવાન એક શબ્દના પ્રયોગથી નવાજે છે, સચિદાનંદ. અમારી આધ્યાત્મિક, અમારી આધિ ભૌતિક અને અમારી આધિદૈવિક સ્થિતિને ભગવાન તમે સ્વીકારો અને ભગવાન તમે સ્વીકારો ને અમને કેવા બનાવો, આ ત્રણેય દુઃખોમાંથી મુક્ત કરો. ત્રણ દુઃખ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ. વિચારીએ છીએ એ આપણી આધિ છે, બોલીએ છીએ એ બધી આપણી ઉપાધિઓ છે, શરીરમાં જે કાંઈ થાય છે એ આપણી બધી વ્યાધિ છે. હે ભગવાન, અમે આપના શ્રીચરણમાં સમર્પિત થઈને આ ત્રણ વસ્તુ માગીએ છીએ, અમારા જીવનની આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધિ આધ્યાત્મિક સ્થિતિને પરમાત્મા આપના શ્રીચરણમાં આપ સમર્પિત કરો. કેવા છો ભગવાન તમે? કૃષ્ણમ નારાયણમ વંદે. ભગવાન અમે નારાયણને જોયા નથી પણ તમને જોયા પછી અમને નારાયણના દર્શન થાય છે. ગર્ગાચાર્ય મહારાજ ભાગવતમાં શ્લોક બોલે છે, બહુની સંતની નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માણી રૂપાણી. તમારો પુત્ર છે એ નારાયણ સમૂહ ગુણે. તમારા પુત્રમાં નારાયણ જેવા ગુણ છે. આપણે કહીએ જ છીએ તમે આ દીકરો દાદા જેવો થયો, આ દીકરો છે એ બા જેવો છે, આ દીકરો છે કાકા જેવો છે, આ દીકરો છે મા જેવો છે. કૃષ્ણ કોના જેવા છે? નારાયણ જેવા છે. અરે સ્વયં નારાયણ છે. કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ, વ્રજના પ્રિય છો. હે ભગવાન કૃષ્ણ આપ દ્વૈપાયન છો, જ્ઞાનની પણ સમજણ આપે અને ભાવની પણ સમજણ આપે એટલે દ્વૈપાયન. માણસ આગળ એક વસ્તુ હોય, કાં ખૂબ જ્ઞાન હોય અને કાં ખૂબ ભાવ હોય, પણ કૃષ્ણની આગળ બે વસ્તુ છે, જ્ઞાન પણ છે અને ભાવ પણ છે. યમુનાના કિનારા ઉપર એ ગોપીઓને યાદ કરીને રડતા પણ એને આવડે. જરૂર પડે ત્યારે ઉદ્ધવજીને બેસાડીને એ જ્ઞાન પણ આપે. એ તો થાય કેવું, જ્ઞાન વાળો માણસ છે ને રડી ન શકે, રડવાવાળો માણસ ઘણી વખત સમજી ન શકે. એટલે ભગવાન કૃષ્ણ આપ સર્વસ્વ છો. અમે આપના શ્રીચરણની અંદર છીએ, નમસ્કાર કર્યા પહેલા ભગવાન કૃષ્ણને. બીજા નમસ્કાર શ્રી સુખદેવજી મહારાજને કરે છે, કારણ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મટે ભલે વાંચો ચાલે. કોઈ સમર્થ માથે હશે, હું ઘણી વાર દ્રષ્ટાંત આપું ઘણી બાબતમાં, કે કોઈ દીકરી ચોપડીમાં ગૂગલમાં સર્ચ કરી અને પછી રસોઈ બનાવે એમાંય ફેર પડે, ને મારૂપી ગૂગલ માથે ઊભી હોય ને એમાંય ફેર પડે. વસ્તુ એ જ છે, પેલા લખેલું હોય કે 20 ગ્રામ નમક નાખવું, 10 ગ્રામ એની અંદર પાણી પધરાવું, પાછો મોબાઈલ ઓન રાખવો પડે, નહીતર બટેટા વડા ને લાપસી બે ભેગી થઈ જાય તો પછી ગડબડ થઈ જાય.
પણ માથે ગૂગલ રૂપી માવ ઉભી હોય તો એ પછી ચમચી માપીને આમ જ આમ જ પધરા. માને જોઈ જોઈને કરે એ સમજણ કોને આપી? માયા આપી. એમ જ્ઞાન ની ઉપર કોઈ સદગુરુ રૂપી માં હશે ને આ તો એ રાંધણું મીઠું થશે. એ જીવનનું જ્ઞાન સુમધુર બનશે. ભાગવત તો કોઈ પણ વાંચે, આમાં ઘણા લોકો બેઠા હશે જણાય ભાગવત ની કથા ઘણી વાર સાંભળી હશે, પણ જેની ઉપર કોઈ સદગુરુની પરમાત્માની ગુરુની કૃપા હશે એને ભાગવત સમજાશે. વાંચવું અને સમજવું બે વસ્તુ અલગ છે. રોજ વાંચતા હોય આપણે શાંતિ જાળવો, પણ ત્યાં જ બેઠા બેઠા વાતો કરતા હોય. લખેલું હોય કે બુટ ચંપલ અહીં ઉતારવા, પણ ત્યાં આપણે ન ઉતારીએ, કોઈ દિવસ ન ઉતારીએ. રોજ વાંચીએ છીએ ને આપણે, પણ એ વાંચેલું જયારે ઉતરે અને ઉતારવા માટે કોઈની જરૂર પડે. બંધવું ગુરુ પદ પદમ પરાગા સુરુચે સુબાસ સરસય સુરુચે સુબાસ સરસય કોઈ પણ ટોળાને હાંકવા વાળો જોઈ ને તો એની પાછળ ટોળું ચાલે. એમ જ્ઞાન રૂપી ટોળાને કોઈ ચલાવવા વાળો જોઈએ, ને તો વિસર્જન કરે. ભેગા થયા છે સર્જન કરવા માટે, કરે શું? વિસર્જન. કારણ કે યોગ્ય માર્ગદર્શક નથી. સુરુચિ સુબાસ સરસય એવા હે ગુરુવર્ય શ્રી સુખદેવજી મહારાજ, યમ પ્રવજન મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાચુહા પુત્ર તન્મતયા સર્વો વનિંદુસ્તમ સર્વભૂતરદયમ મુનિમાનતો અસ્મિ. હવે ગુરુ કેવા હોવા જોઈએ બતાવ્યું છે. જન્મ થતાની સાથે જે વન યાત્રામાં નીકળી ગયા, હે પુત્ર પુકારતા એની પાછળ વેદ વ્યાસ દોડ્યા. વૃક્ષો દ્વારા આત્મજ્ઞાન થયું, વૃક્ષોએ વેદ વ્યાસને સમજાવ્યા. અમને કોઈ પથ્થર મારે તો ફળ અમે પથ્થર પડે પેલા આપી દઈએ છીએ. આપ તો સમાજના સંત છો, તમારે પેલા સમર્પિત કરવા જોઈએ, સમજવું જોઈએ છે તમારે. અને એવા સર્વભૂત હૃદયમ મુનિમાનતો અસ્મિ. ગુરુ કરો ને તો ગળેથી નહીં કરતા, હૃદયથી કરજો. એટલે ગળામાં કંઠી પહેરાઈ દીધી આપણને, કીધું એક ગુરુ એક શિક્ષાપત્રી રોજ વાંચજો, એક પૈકી ઉભા પૂજા કરજો, પાંચ માળા ફેરવજો. ગુરુએ કહ્યું સવારમાં તિલક કરજો, બધું કરીએ તો માવો ન મૂકી. આ બધું કરતા હોય સવારમાં શિક્ષાપત્રી વાંચીએ, એક પૈકી ઉભા ઉભા માળા ફેરવીએ, કાંદા લસણ ન ખાઈએ કોઈ દિવસ, હાથે ન અડાડીએ, પણ પેલી સોપારી ને એમાં જે બધું મિક્સિંગ થાય અને ઘણા તો આમ જો માવો હલાવે તો લાગે હિમાલય હલાવે. તનોર શું થયો? ગુરુએ કહ્યું પણ કાન હામ હામા છે, આ કાને સાંભળ્યું ઉતારો આરતી જાય ગોથા મારતી. તેથી સર્વભૂત હૃદયમ, ગુરુને હૃદયથી સ્વીકાર. સુરુચિ સુભા
એની વાત સુરુચિ લાગે, એનું જીવન સરસ લાગે, અને એના જીવનમાં આપણે જયારે જોડાઈએ ત્યારે આપણું જીવન પણ અનુરાગયુક્ત થઈ જાય, વૈરાગ્યયુક્ત થઈ જાય, એવા સર્વભૂતના હૃદયમાં વસવા વાળા હે સુખદેવજી મહારાજ અમે આપને નમસ્કાર કરીએ છીએ. મુનિમાનતો અસ્મિ. બધા ઋષિમુનિઓ ભેગા થયા છે અને એમાં શુદ્ધ પુરાણીના વ્યાસાસને ચર્ચા ચાલે છે. બધા ભેગા થયા, જો જેવા ભેગા થાય ને એવી વાત થાય. ઋષિમુનિઓ ભેગા થયા છે તો જ્ઞાનની ચર્ચા થાય છે. એટલે પૂછે છે, કથા અમૃત રસા સ્વાદ કુશલો શૌનકો બ્રવીતા. અમારે કથાના રસમય અમૃત સ્વાદને કાન દ્વારા પીવાની ઈચ્છા થઈ છે. હે ભગવાન, આપ અમને ભગવાનની કથા સંભળાવો. સુતા ક્યાહી કથા સાર મમ કર્ણ રસાયનમ. આ કાનને કંઈક જિજ્ઞાસા થઈ, તેથી ભગવાન આપની દિવ્ય વાણી અમારા કાનની અંદર પડે તો કલ્યાણ થાય. તેથી કથા સંભળાવો. અમારે શા માટે કથા સાંભળવી છે? ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશસ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. અમારા જીવનમાં પડેલી ભક્તિના બીજ ઉગે, આજે આ ખેતરમાં તમે વાવેતર કરો છો તો એની સાથે સાથે ઘાસ પણ ઉગી જાય છે, એના ક્યાં બીજ આપણે વાવ્યા છે? પણ પડેલા હોય, વરસાદ જેવો થાય એટલે તરત જ પેલા બીજને ઉગતા વાર લાગે, પણ પેલા પડેલા છે તરત ઉગે. એમ જીવ માત્રમાં ભક્તિ પડી જ છે. ભક્તિ હોય તો જ માણસને મનુષ્યનો જન્મ મળે. ગીતા કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. બહુનામ જન્મનામ અંતે, ઘણા બધા જન્મના પુણ્યના પતાપે ઈશ્વર અયંસ જીવય વિનાશી ચેતન અમલ સહજ સુખરાશી. બે પ્રમાણ આપ્યા છે, ગીતાના પ્રમાણ છે, મમે વાંશો જીવ લોકે, એનું આ પ્રમાણ. ઈશ્વર અંશ જીવ અવિનાશ અને બહુનામ જન્મનામ અંતેનું આ પ્રમાણ. બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ લીલા. અકસ્માત નથી થયો, માયકું છે ને મેળ્યું છે, અને એનું પ્રમાણ છે ભાગવતમાં. ભરત છે એ હરણ બન્યા, અને હરણ બન્યા પછી ઋષિના આશ્રમમાં રહ્યા, અને આશ્રમમાં રહ્યા પછી મનુષ્ય અને ઋષિને જોઈ અને વારે વારે ઈચ્છા કરતા બીજો જન્મારો તો મનુષ્યનો મળે, તો કોઈમાં આસક્તિ નથી રાખવી એટલે એનો બીજો જન્મારો મનુષ્યનો થયો. મેન તમે માયકું છે, બધું માગેલું છે, કાંઈ આ ભગવાને આપણને આપ્યું નથી, આપણે માગ્યું છે ભગવાન આપ્યું. એટલે તો ભાઈ પોઝિટિવ, સારું વિચારીએ તો સારા થઈએ, ખરાબ વિચારીએ તો ખરાબ થઈએ. સુર દુર્લભ સબ ગ્રંથની પડેલી ભક્તિ જાગ્યા. આજ થી 7 દિવસ સુધી સેલિયા પરિવારમાં દિવાળી છે, આ ગોલ્ડન ટાઈમ છે, યાદ રાખજો. આવે નહી ચીડિયા ચૂક ગઈ ખેત ફિર પછતાને છે ક્યાં ભાઈ, બધું કરવાનું, પણ સાથે સાથે ભગવાનની કથાનો ચૂકાઈ જાય એ ધ્યાન રાખ.
ગાડીમાં સવાર હતો અમારે, ગાડી ચલાવતા હતા ભાઈ રાજેશભાઈ, કહેતા હતા 20 વર્ષથી અમારા મનમાં એક બધાને વડીલોની ઈચ્છા હતી કથા કરવી કથા કરવી કથા કરવી. આ પૈસાથી થાય એમ રામ કયો, પૈસાથી નો આવે. શું કરે પંડિત કે કાજી વાલો મારો પ્રેમ ને વશ થયા. સાત દિવસ સુધી તમારા હું બધી કથામાં કહું છું, ઘણી ઘણી કથામાં કહું છું, કાજી પહેલે જ દિવસે કહેતો કે 7 દિવસથી તમારા ઘરના દરવાજા ઉપર 2 દીવા લગાડજો, કારણ કે આ 7 દિવસ સુધી મારો ઠાકર તમારા પ્રાંગણમાં રમવા માટે આવે છે અને અંજવાળું હશે એના ઘરમાં એ પહેલા પ્રવેશ કરશે. આને અંધારું ગમતું જ નથી, અંધારું છે ત્યાં પાપ છે. અસ્તોમાં સદગમયઃ તમસોમાં જ્યોતિર્ગમયઃ. ઘણું ઘણું બધું પુણ્ય ભેગું થાય ત્યારે. અને મારે આ આટકોટમાં ઘણા પેલી કથા કરી ત્યારથી, પેલી વખત કથા હતી ત્યારે પણ મારી સાથે વાત કરી હતી, મારે રમણીકભાઈ છે એનો ફોન આવ્યો હતો ત્યારે, ત્યારે પણ કથામાં ભાઈબીજની કથા અમારા માટે બહુ IMP મુહૂર્ત હોય, ત્યારે પણ નહોતી. જાડા પરિવારની કથા હતી ત્યારે પણ મને ફોન આવ્યો હતો, ત્યારે પણ નહોતી. આ વખતે તો કઈ પૂછ્યા વગર જ આવી ગયા. માધવ નો મને ફોન આવ્યો, મને કે શ્રીફળ વિધિ કરવા માટે આવે છે. ક્યાં ગામ વાળા છે? મને કે આટકોટ ના. એટલે આટકોટ નો હુમલો ત્રીજી વાર આવ્યો ત્યારે મેળ આવ્યો. તમારું ગામે ભાગશાળી છો, અહીંયા માં વીરબાઈ માં નો જન્મ થયો, હે આ કેટલી પવિત્ર ભૂમિ, માં અંબાજી ના અહીંયા મેળા ભરાય, લાખો લોયણ આ ભૂમિમાં બધા થઈ ગયા, બધા ને લીખાય. જીરે લાખા લાવો રે પૂછીને તાળા, પૂછી મારે ગુરુજીને હાથ, જીરે લાખા આમાં ગુરુજી મળે તો તાળા. પડેલી ભક્તિ ને જાગૃત કરવાનો સમય. વ્રજધામમાં બેઠા છીએ આપણે અને ભાગવત આવે પછી જ બધું સીધું પડે, બધું વાકું ચૂકું ચાલતું. ભાગવત જેવો આવે એટલે બધું ક્રમશ કાર્ય સિસ્ટમ માંથી જાય. 7 દિવસ સુધી તમારા ઘરે રંગોળી બનાવજો, 7 દિવસ સુધી તમારા ઘરના દરવાજે દીવા મૂકજો. તોરણ લગાડેલા તો જોયા છે મેં, હું પોથી યાત્રામાં હતો ત્યારે ત્યાં દીવા મૂકજો, કારણ કે મારો ઠાકર રોજ તમારી ઘરે આમ તો આવે જ છે પણ આજ વિશેષ રૂપે આવશે. જમાઈ રોજ આપણી ઘરે સગાઈ થઈ ને આવતા જ હોય પણ વરરાજો બનીને આવે તે દી એનું સ્વાગત. રોજ ક્યાંય હા આરતી ન ઉતારે, રોજ ક્યાંય પોખણિયા ન ઉભો રે, આવ્યા આવ્યા કીધા નવરાજ હોય સગાઈ થઈ છે એટલે. પણ લગ્ન હોય તે દિવસે આવે તો આખું ઘર બધા આડોશી પાડોશી બધા, કેમ કે વિશેષ રૂપે છે એમ ભગવાન 7 દિવસ સુધી તમારા માટે વિશેષ રૂપે છે. પડેલી ભક્તિ જાગે એના માટે. હવે જાગે તો ક્યારેક પડેલી ભક્તિ ઊંઘી જાય તો શું કરવું? એટલે બીજી વસ્તુ માગી છે, જ્ઞાન. જ્ઞાન એટલે સમજણ. અને ત્રીજી વસ્તુ માગી છે, વૈરાગ્ય. વૈરાગ્ય એટલે બધું છોડીને ભાગી જવું એવું નહીં, આપણું કામ નહીં વાલા, એ તો સંતો કરી શકે.
આપણે તો વ્રત લીધું હોય એકાદશીનું અને પાઉંભાજી પાડોશી વગેરે અને સુગંધ આપણને આવે એમ નહીં. વૈરાગ્ય એટલે બધામાં હોવા છતાં બધાથી દૂર રહેવું, એનું નામ વૈરાગ્ય. નિષ્કુળાનંદ મહારાજનું પદ છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કોટી કરોને ઉપાય ઉપરથી વેસ, યોગીનો લીધો માહે ભોગ ભરેલ, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, તો વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને આ ત્રણ વસ્તુ આવે તો ચોથી વસ્તુ આપમેળે આવે છે, વિવેકો વર્ધતે મહા. ભગવાન અમારે એટલા માટે કથા સાંભળવી છે, અમારા જીવનમાં ભક્તિ આવે, અમારું જ્ઞાન છે એ મજબૂત થાય, અને અમને બધામાં વૈરાગ્ય પ્રાપ્ત થાય, અમારા જીવનમાં વિવેક આવે. વિવેકથી માયા મોહ નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. ભગવાનની માયા અમને સતાવે, માયાને મારવાનું નથી, માયાનો નિગ્રહ કરવાનો. કોઈ પણ વસ્તુ સારી હોય ને એની પાછી અડધો ભાગ ખરાબ પણ હોય, મોબાઈલમાં વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ના ફેસબુક ને બધું આવે છે, ટ્વિટર હવે નવા નવી એપ્લિકેશનો કેટલી ઊભી થાય છે. ઉપયોગ કરો તો બધું સારું છે, પણ આનો દુરુપયોગ કરો તો એ ખરાબ છે. એમ માયા કઈ ખરાબ નથી. ઘણા લોકો કહે છે ને સંસાર આખો બગીડ્યો છે, આપણે ક્યાં સંસારની બહાર છીએ, આપણે એ કાંઠા ઉપર જ બેઠા છીએ. ઘણા કહે છે ને કે દુનિયા આખી બગડી છે, તો એમાં આપણો હાથ છે. ઘરની મીટરને આકડી મારી હોય ને પાછા પ્રવચન કરતા હોય, ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ, પેલા તારી ઘેરે ચાલુ કરીને પહેલા. માયા કઈ ખરાબ નથી. માયાના બે પ્રકાર છે, સુવિદ્યારૂપી માયા છે, અવિદ્યારૂપી માયા છે. સુવિદ્યારૂપી માયા છે, એનાથી હરિદર્શન થાય. ભગવાને પૂતનાનો પણ ઉદ્ધાર કર્યો, એથી ભગવાને તાડકાનો પણ ઉદ્ધાર કર્યો. એ કહી બાન પ્રાણ હરિ લીના, દિન જાહી તેહી નિજ પદ. કદી ભગવાન અમારી માયા ઉપર અમારો વિજય મળે, અને માયા ઉપર વિજય મેળવે એનું નામ ભક્ત. ગીતામાં ભગવાને કહ્યું, અનપેક્ષ સુચિર દક્ષો ઉદાસીનો ગત વ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમેપી. અનપેક્ષ છે હે ભગવાન, તેથી અમે આપના શ્રી ચરણમાં છીએ. કલયુગ ચાલે છે, માણસ છે ગતિમંદ થયો છે, મતિમંદ માણસને ગતિને મતિ મળે એના માટે ભગવાન અમારા કાનમાં કંઈક નાખો. નિશ્ચિત માગણી કરે છે, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્દાધુનાહ. જે ભગવાનની કથા સાંભળવાથી જિંદગીનો થાક ઉતરે એને જ કથા કહેવાય, પણ થાક લાગી જાય તો વ્યથા કહેવાય. બીજું કઈ નથી સાંભળવું અમારે, જેનાથી કૃષ્ણની પ્રાપ્તિ થાય એવું સાધન આપ અમને કહો. અમારે એવી ચિંતામણી જોઈએ છે જે ચિંતામણીને સ્વર્ગના દેવતાઓ પણ ઈચ્છતા હોય. હે ભગવાન, આપ અમારા ગુરુદેવ બની જાઓ. પ્રસન્ન થઈ અને ભગવાનનું નિત્ય વૈકુંઠ મળે એવો રસ્તો બતાવો. એથી લખેલું છે ને અહીંયા લખેલું છે અક્ષર નિવાસ અ અને ની. અક્ષર નિવાસીનો અર્થ શું? કે જે કાયમ ભગવાનના
સાનિધ્યમાં રહે, કાયમ ભગવાનના સામીપ્યમાં રહે. એવા એવું જીવન અમારું બને. તેથી ભગવાન અમારે આવું કંઈક સાંભળવું છે. શબનકિત્યાદિ ઋષિમુનિઓને સુરજી કહે છે, ભગવાન પ્રતિ તમારો ખૂબ પ્રેમ જોઈ અને મને આનંદ થાય છે. સંપૂર્ણ સિદ્ધાંતોનો સાર તમને સંભળાવું છું, જે સાંભળવાથી મૃત્યુના ભયમાંથી આપણે મુક્ત થશું. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. બધા સિદ્ધાંતોની અંદર સમાયેલા છે. એવો સાર સંભળાવીએ છીએ તમને. કૃષ્ણ સંતોષ હેતુકમ. ભગવાનની કથા સાંભળીએ એટલે બીજાને જે થવું હોય તે થાય, પણ આપણે સાંભળીએ ને તો આપણી ભીતર બેઠેલા ભગવાનને સંતોષ થાય. લખેલું છે ભાગવતમાં શ્લોક છે, ભક્ત્યો વર્ધનમ યચ્છ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે અભિદાસ્યામિ સાવધાન તનયા. એક શ્લોક ને ઓવરટેક કરવાનું મન જ નહોતું. લખેલું છે આની અંદર કે તમે ભગવાનની કથા સાંભળશો તો તમારા હૃદયમાં બેઠેલો ભગવાન છે એ જાગૃત થશે. તમને ખબર હશે શ્રાવણ મહિનામાં પેલી જ્યોતિર્માળ આખી આમ પ્રગટાવે ને શંકર ભગવાનના મંદિરમાં, પછી પેટાવા માટે એક જ દીવો હોય, એક દીવો પેટાવી દે પછી એ દીવાથી બધા દીવા થાય. એક દીવો બીજા દીવાને પેટાવે, બીજો છે ત્રીજાને પેટાવે, ત્રીજો છે ચોથાને પેટાવે, એમ કરતા કરતા આખી આખી જ્યોતિર્માળ છે એ તૈયાર થઈ જાય. એવી રીતે ભીતર રહેલો જે સદગુણો છે એને એક ગુણ રૂપી દીવો પ્રગટાવે, એટલે એકથી એક, એકથી એક, એકથી એક, એમ કરતા કરતા આપણા જીવનમાં સદગુણો વ્યાપે. તો આપણને ખબર, જો વાલા કથા સાંભળશું અહીંયા વિમાન ઉતરશે આપણને બધાને લઈ જશે. રામ કયો એમ કોઈ આપણે જાય એમ નથી, એવું જવું જ નથી. સતહ જીવમ શ્રદ્ધા, 100 વર્ષ સુધી જીવવું જોઈએ. તો કથા સાંભળવાથી શું મળશે? આજના વિજ્ઞાને સાબિત કરેલી વાત છે, ભગવાનની કથા સાંભળવાથી એક વસ્તુ મળે છે, તે વસ્તુ એટલે મનને સમજણ મળે. આ બધી મથામણ મનની શાંતિ માટે છે. એર કન્ડિશન બંગલો હોય, BMW ગાડી હોય, હમજેવી ઘરવાળી હોય, છોકરા એન્જિનિયર થઈ ગયા હોય, મનની શાંતિ ન હોય તો આપણા માટે બધું નકામું છે. ઝૂંપડામાં રહેતા હોય, ખાવા રોટલો મળતો ન હોય, મનની શાંતિ હોય તો. સાધુ માટે એક શબ્દનો પ્રયોગ છે, અવધૂત. અવધૂત રહેશે. યહાં મેરે અપને સિવા કુછ નાહી, અભી મેં સભી મેં બડા
લાગે એટલે પછી કે એમાં બીજું કઈ આવે નહી. મેં રાજકોટ કથા કરી, અપૂર્વ સ્વામી મળ્યા મને, કથામાં પધાર્યા. એ કહ્યું કે વાત કરતા હતા કે હું મારા મા બાપ માટે એક જ દીકરો છું અને ભણેલો ગણેલો ખૂબ છું, પણ ભગવાનની સાથે જોડાણ થઈ ગયું પછી મનમાં એમ થયું કે ના બરોબર છે. એના મા બાપે નહીં સમજાવ્યો એને, એની હગાઈ કરવા માટે ના થોડા નહીં કર્યા હોય મા બાપે, પણ અહીંથી ક્લિક થાય. મનને મસ્તી લાગે તો સિવા મેરે અપને કહી કુછ ના, મુઝે મેરી મસ્તી કહાં લેકે આવે. મનને શાંતિ મળે એના માટે તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. સાવધાન તનયા શૃણુ, સાવધાન થઈને સાંભળો. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાંશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કલયુગમાં તરવા માટેનો ત્રાપો કોઈ હોય તો એ ભગવાનની કથા છે. છેલ્લો આશ્રય શું હોય? ભગવાન. બધે દોડી લઈએ ને પછી ક્યાંય ન મેળાવે, બધા રિપોર્ટ આપણા નોર્મલ મંડે ને આવવા, પછી જોડાવવાની શરૂઆત કરવી ન કરવી પડે. પછી કા દેવ મંદિરે જઈએ, કા કોઈ ભગવાન આગળ જઈએ, કા કોઈ જ્યોતિષાચાર્ય આગળ જઈએ, કા કોઈ વાસ્તુશાસ્ત્ર વાળાને બોલાવી. સત્સંગ શું છે? મનની શાંતિનો ખોરાક છે. જેમ ભોજન થી તમારું તન પુષ્ટ થાય છે એમ ભજન થી તમારું મન પુષ્ટ થાય છે.